નવી કુંપણ ફૂટે છે, એના શું પરિવર્તન આવે છે, નવું ફૂલ આવે છે, નવું ફ્લાવરિંગ આવે છે, તો કયા સમયે શું શક્યતાઓ રહેલી છે વરસાદની, કે ઠંડી કેવી પડશે, ગરમી કેવી પડશે, એનું દરેક વિજ્ઞાન વૃક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. બીજે વિસ્તારની અંદર સાહેબ પાકને નુકસાન થયું છે, તો આવતી સિઝનમાં પ્રકૃતિ એને ચોક્કસપણે વળતર આપે છે. જમીન એ જીવંત છે કે નિર્જીવ છે એ ખેડૂત મિત્રો આપે કોમેન્ટ કરીને જણાવવાનું છે. જમીન જીવંત છે તો એનું માધ્યમ શું છે એ ખાસ કરીને તમે જણાવજો. બીજો એક પ્રશ્ન દરેક ખેડૂત મિત્રોને છે કે ભાઈ એવું કયું વૃક્ષ છે કે જેનું ફળ પણ ઉપયોગમાં આવે છે અને એનું ફૂલ પણ ઉપયોગમાં આવે છે. વરસાદ આવવાનો છે, અમુક લોકો માટે આફત છે, પણ આફતને આપણે અવસરમાં કઈ રીતના પરિવર્તિત કરી શકીએ. પરમાણુ એ બંનેનું સંયોજન થાય, તેનું વિઘટન ત્રીજા સ્વરૂપમાં થતું હોય છે. પણ દરેક ખેડૂત મિત્રોને ખાસ કરીને સૂચન એ છે કે આપણા સેઢા આજુબાજુ એવી વનસ્પતિ વાવવાની છે કે આપણને ખેતીમાં ઉપયોગી થાય, અને ખેતીમાં ઉપયોગી થશે તો જેના માધ્યમથી તમે જાતે પણ પોતાના મોબાઈલની અંદર આ માહિતી અને માર્ગદર્શન ઘર બેઠા કે ક્યારે વરસાદ આવશે. નમસ્કાર ખેડૂત મિત્રો, જેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર્વોત્તમ કૃષિ પદ્ધતિમાં આજે આપણે જાણવાના છીએ કે હવામાનની આગાહી એઆઈના માધ્યમથી કઈ રીતના થાય છે, ક્યારે વાતાવરણ સારું રહેવાનું છે, ક્યારે માવઠું થવાનું છે, ક્યાં પ્રિવેન્શન એક્ટિવિટી થવાની છે. તારીખ 11 મેથી લઈ અને 17-18 મે સુધી ગુજરાતનું વાતાવરણ ખેડૂત મિત્રો કેવું રહેવાનું છે, વૃક્ષ આયુર્વેદના વિજ્ઞાન દ્વારા, પશુ પંખીના વિજ્ઞાન દ્વારા આપણા ઋષિમુનિઓ આપણા વડદાદાઓ કઈ રીતના ખેતી કરતા હતા એની માહિતી અને માર્ગદર્શન આપણે લેવાના છીએ. તો આજે આપણે ખાસ કરીને વાત કરવાનું છે મોટાભાગના ગુજરાતના ખેડૂત મિત્રો લઈ લો કે ભારત વર્ષના દરેક જનતાને નમ્ર નિવેદન છે કે દરેકને પોતાનું સ્ટેટસમાં સારામાં સારું લખવું ગમે છે, સારામાં સારી વસ્તુ ફોરવર્ડ કરવી ગમે છે, પણ જ્યારે એની જ વસ્તુ આપણને ખેતીમાં અમલ કરવાનો છે કે પોતાના જીવનમાં અમલ કરવાનો છે તો અમલ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે કચાશ અનુભવતા હોય છે. દરેકને પોતાની ગાડી છે એ છાંયડે મૂકવાનો દરેકને શોખ હોય છે, અને દરેક મિત્રો પાર્કિંગની જગ્યાએ છાંયડે શોધતા હોય છે. દરેક ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક પોતાના સ્ટેટસમાં પર્યાવરણ દિવસની વાત હોય, માતૃ દિવસની વાત હોય, કે કોઈ પણ વેલેન્ટાઇન ડેના દિવસની વાત હોય, મિત્રો દરેકને શેર કરવું ગમે છે. સારી વસ્તુ દરેકને શેર કરવી જ જોઈએ, 100% સારી વાત છે. પરંતુ ખેડૂત મિત્રો આપણે પોતાના જીવનની અંદર આપણા બાપદાદાએ જેટલા વૃક્ષો વાવ્યા હતા એટલા શું આપણે વાયા છે? આપણે શેડાપાડા ખુલ્લા કરી દીધા છે જેથી રોગજીવાતો વધી છે. શેડાપાડે કઈ રીતના શું શું વાવવું જોઈએ એનું પંચવટી વિજ્ઞાન આપણે સર્વોત્તમ કૃષિ પદ્ધતિમાં દરેક ખેડૂત મિત્રોને જણાવવાના છીએ કે કયા કયા દિશાની અંદર કયા વૃક્ષ વાવવા જોઈએ, અને વૃક્ષની નવી કુંપણ ફૂટે છે એના શું પરિવર્તન આવે છે, નવું ફૂલ આવે છે, નવું ફ્લાવરિંગ આવે છે, તો કયા સમયે શું શક્યતાઓ રહેલી છે વરસાદની, કે ઠંડી કેવી પડશે, ગરમી કેવી પડશે, એનું દરેક વિજ્ઞાન વૃક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. પશુ પંખીની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે કોઈપણ કુદરતી હોનારત બનવાની હોય, એ ચાહે ભૂકંપની હોય, ચાહે સુનામીની હોય, કોઈપણ ઘટના બનવાની હોય, એના 24 કલાક પહેલાં પશુ પંખી હોય તો એને ખબર પડી જતી હોય છે. સપોઝ સુનામી આવવાનું હોય તો એ પોતે છે પોતાનો માળો છોડી અને ક્યાંક એવી જગ્યાએ જાય છે કે જ્યાં એકદમ સન્નાટો હોય. તમને જે દિવસે રોજ તમને જો પશુ પંખીનો અવાજ જોવા મળતો હોય અને અચાનક જો 1 થી 12 કલાક કે 24 કલાક સુધી જો એનો અવાજ ના સંભળાય તો સમજી લેવાનું કે કોઈપણ કુદરતી ઘટના આપણી આજુબાજુ બનવાની હોય છે. ખેડૂત મિત્રો દરેક દિવસે તાપમાન વધવાનું છે, અને તાપમાન વધવાની સાથે જમીનમાં રહેલા માઇક્રોબ્સ આપણે સાચવવા પડશે, કારણ કે અત્યારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. કેટલાક જે કેરી પકવતા મિત્રો છે એ ચાહે દક્ષિણ ગુજરાતનો બેટ લઈ લો, સૌરાષ્ટ્રનો કેસર કેરીનો બેટ લઈ લો, પણ કચ્છના ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક ખુશીના સમાચાર એ છે કે કચ્છમાં કોઈપણ પ્રકારના અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની કોઈ પણ શક્યતા જોવા નથી મળી રહી. પણ દરેક ખેડૂત મિત્રોને આ જે શરૂઆતનો જે વરસાદ આવી રહ્યો છે, આપણે ગુજરાતની અંદર ખાસ કરીને 15 જૂન આજુબાજુ વરસાદ થતો હોય છે, પણ એને કરતાં પહેલાં અત્યારે એટલે કે 11 મેથી લઈ 12 મે 13 14 15 16 17 મે સુધી ખેડૂત મિત્રો વરસાદ થવાનો છે. 8 મેના દિવસે આપણે અમાસની વાત કરીએ છીએ. નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિમાં આપણે અમાસના દિવસે દરેક ખેડૂત મિત્રોને ચૂસા પ્રકારની જીવાત માટે, ઈયળ માટે, કે ફ્લાવરિંગ સારામાં સારું લાવવું છે, કે ફ્લાવરિંગ આવી ગયેલું છે, ફળનો વિકાસ થઈ ગયો છે, તો એ દિવસે જો છંટકાવ કરવામાં આવે છે અનેક ગણું પરિણામ ખેડૂત મિત્રો સારામાં સારું મળતું હોય છે. જે ખેડૂત મિત્રોએ અમાસના દિવસે દવા છાંટેલી છે તો એ ખેડૂત મિત્રોએ ખાસ કરીને પોતાનું નિરીક્ષણ કરવાનું છે કે બીજા લોકોને
ફળ બગડવાનો કોઈ પ્રોબ્લેમ થાય છે કે નથી થતા, અને આપણામાં કેટલા થાય છે, એ બંને વસ્તુ તમારે જાતે ઓબ્ઝર્વેશન કરવાની છે અને અમને કોમેન્ટમાં ખાસ કરીને લખજો. અને જે જે ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિ નથી કરતા, યોગ્ય સમયની વાવણી થતી હોય છે તો યોગ્ય સમયની ખેડૂત મિત્રો કાપણી આવે છે, એ આપણા આયુર્વેદ અને ઋષિમુનિ અને વિજ્ઞાન દ્વારા આપણે માહિતી અને માર્ગદર્શન દરેક ખેડૂત મિત્રોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દરેક ખેડૂત મિત્રોને નમ્ર નિવેદન છે કે આ જે અવસર આવવાનો છે, વરસાદ આવવાનો છે, અમુક લોકો માટે આફત છે, પણ આફતને આપણે અવસરમાં કઈ રીતના પરિવર્તિત કરી શકીએ. એ જે વરસાદ આવવાનો છે, એ વરસાદનો આપણે પોઝિટિવિટી, આપણે પ્રકૃતિની સાથે વાત નથી કરવાની, આપણે પ્રકૃતિ સાથે મિત્રતા કરી અને ખેતીને આપણે આગળ લઈ જવાનું છે. કે જ્યારે જમીનના બેક્ટેરિયા છે એ સૌથી વધારે હોય, કારણ કે આપણે અગાઉના વિડીયોમાં કીધું, મનુષ્યનું જે મુખ્ય પાર્ટ જે કહીએ એ મુખ્ય પાર્ટ હૃદય છે મિત્રો. તો જમીનનું હૃદય શું છે? તો જમીનનું હૃદય બેક્ટેરિયા છે, બેક્ટેરિયા જેને આપણે માઇક્રોબ્સ કહીએ છીએ. અત્યારે આપણે જે જે ખેડૂત મિત્રને છાણિયું ખાતર છે, અમુક ખેડૂત મિત્રો છાણિયું ખાતર નાખી દીધું હશે, અને અમુક ખેડૂત મિત્રો ખાસ કરીને મોટાભાગના ખેડૂત મિત્રો અમે કહેતા હોય છે કે છાણિયું ખાતર કોઈ દિવસ તમે છે ને ઉનાળામાં પોતાના ખેતરમાં ના નાખશો. અને માત્ર ને માત્ર જે ખેડૂત મિત્રો છાણિયું ખાતર નાખે છે એની અંદર ગૌમૂત્ર નાખતા નથી, અણુ અને પરમાણુ એ બંનેનું સંયોજન થાય તેનું વિઘટન ત્રીજા સ્વરૂપમાં થતું હોય છે. તો અણુ અને પરમાણુ એટલે કે ગૌમૂત્ર અને ગાયનું છાણ, ગાય કોઈ પણ પશુનું છાણ હોય એની અંદર એનું મૂત્ર નાખવાથી એનું વિઘટન સારામાં સારું થતું હોય છે, જેને ડિકમ્પોઝિંગ આપણે કહીએ એ સારામાં સારું થતું હોય છે ખેડૂત મિત્રો. તો મોટાભાગના ખેડૂત મિત્રોને ત્યાં આજુબાજુ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતની વાત કરીએ અને સૌરાષ્ટ્રની વાત કરીએ, તો જે જે જગ્યાએ વરસાદ પડવાનો છે મિત્રો, તો આપણે આગળની ખેતી પદ્ધતિ કરવાના છે એના માટે જમીનની ખેડવાની તૈયારી હોય કે જમીનમાં હળ ચલાવવાનું હોય, તો આપણે નક્ષત્રાદે જે તારીખો આપેલી છે એમાં એ તમે એનો લાભ લઈ શકો છો. એ દિવસે ખેડ કરવાની છે, એ દિવસો સિવાય ખેડ નથી કરવાની. જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય અને નક્ષત્રાદાય ખેતી પદ્ધતિની મે મહિનાનો વિડીયો આપણે આપેલો છે, ક્યારે ખેડ કરવી જોઈએ અને ક્યારે ખેડ ના કરવી જોઈએ, કારણ કે આ વધારે માહિતી આપવા જઈશું તો ડિટેલમાં આ માહિતી અને માર્ગદર્શન જરૂરથી સંપૂર્ણ વિડીયો જોજો, સમજો અને પોતે કેલેન્ડર લઈને બેસજો. અને એમાં તમારે જે જે તારીખે વાવેતર કરવાનું છે, કયા દિવસોએ ખેડ નથી કરવાની, એ બધું જ યાદ રાખી અને ખેતી પદ્ધતિ કરશો તો હવામાનની જે આગાહી કરી છે એની વિશે ખાસ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે પ્રકૃતિ સાથે તાલમેલ સાથે કરીને આપણે ખેતી કરવાની છે, પ્રકૃતિ સામે વાત નથી ભીડવાની. અમુક લોકો કહેતા હોય છે કે સાહેબ અમારે કરા પડી ગયા, વરસાદ આખો ફેલ થઈ ગયો, તો જે જે વિસ્તારની અંદર સાહેબ પાકને નુકસાન થયું છે તો આવતી સિઝનમાં પ્રકૃતિને ચોક્કસપણે વળતર આપે છે અને બમણું ઉત્પાદન આપે છે, જમીન સુધરે છે. પણ આપણે ખાસ કરીને આપણી જે પ્રકૃતિને બચાવવાની જે ખેડૂત મિત્રો કામકાજ છે કે જમીનમાં સારામાં સારા માઇક્રોઓર્ગેનિઝમ નાખીએ, કારણ કે જમીન છે ખેડૂત મિત્રો પાંચ વસ્તુથી બને છે, પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ ને વાયુ, પંચ તત્વના સંયોજનથી આપણું શરીર બનેલું છે. એ પંચે પંચ તત્વો છે, જમીન છે, જમીન એ જીવંત છે કે નિર્જીવ છે એ ખેડૂત મિત્રો આપે કોમેન્ટ કરીને જણાવવાનું છે. જમીન જીવંત છે તો એનું માધ્યમ શું છે એ ખાસ કરીને તમે જણાવજો. બીજો એક પ્રશ્ન દરેક ખેડૂત મિત્રોને છે કે ભાઈ એવું કયું વૃક્ષ છે કે જેનો ફળ પણ ઉપયોગમાં આવે છે અને એનો ફૂલ પણ ઉપયોગમાં આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું તો આંબો છે તો આંબાનું ફૂલ કોઈ ઉપયોગમાં આવતું નથી, લીંબોળી છે તો લીંબોળીનું ફૂલ કોઈ દિવસ કામમાં આવતું નથી. એ એવું કયું વૃક્ષ છે કે જેનો ફળ પણ ઉપયોગ થાય અને ફૂલ પણ ઉપયોગ થાય એનું ચોક્કસથી કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ખેડૂત મિત્રો આપણે ખેતી કરવાની છે. અત્યારે જમાનો એઆઈનો છે તો એવી એપ્લિકેશન છે કે જેના માધ્યમથી ગુજરાતમાં કયા કયા સમયે વરસાદ પડવાનો છે, ક્યારે વરસાદ પડવાનો છે, ગરમીનો પારો ક્યારે કેટલો રહેશે, કેટલી ડિગ્રી તાપમાન રહેશે એનો અંદાજે તમને માહિતી અને માર્ગદર્શન વિડીયોના માધ્યમથી આપણને મળતું હોય છે. દરેક ખેડૂત મિત્રોને અમે સલાહ આપતા હોઈએ છીએ કે વૃક્ષની નીચે સુવાથી અદ્ભુત ફાયદા થાય છે. દરેક ખેડૂત મિત્રોને ખાસ કરીને સૂચન એ છે કે આપણા સેઢા આજુબાજુ એવી વનસ્પતિ વાવવાની છે કે આપણને ખેતીમાં ઉપયોગી થાય, અને ખેતીમાં ઉપયોગી થશે તો 110% જે વાતાવરણની આડઅસર છે, જમીનમાં પાણી ભરાઈ ના રહે એના માટે આપણે હરે કૃષ્ણ બેક્ટેરિયા દરેક ખેડૂત મિત્રોને કહેતા હોય છે કે કૃત્રિમ મનુષ્યનું હૃદય છે અને જમીનનું હૃદય બેક્ટેરિયા છે મિત્રો. તો બેક્ટેરિયા આવનારા ભવિષ્યમાં નવી ટેકનોલોજી સાથે નવા ઉત્પાદન વધારે એવા જે જમીનને સુધારે અને વરસાદનું પાણી જમીનમાં જઈ અને શુદ્ધિકરણ કરે એવા ખાસ કરીને 1 MG કરીને પ્રોડક્ટ આપણે ટૂંક સમયમાં ભારત સરકારના નીતિ નિયમ પ્રમાણે અને ભારત સરકારના સાથ અને સહકાર સ્ટાર્ટઅપ સાથે આપણે એક નવું ઇનોવેશન્સ કર્યું છે કે જેની અંદર બેક્ટેરિયા જ્યારે 1 MG તમને ગ્રેન્યુઅલ્સ આપવામાં આવશે
એ ગ્રેન્યુલ્સને તમે પાણીમાં, જે નોર્મલ પાણી હોય છે શુદ્ધ પાણી, એની અંદર ખાલી 1 ગ્રામ જે દાણા છે એની અંદર સ્ટોર કરવાના છે. સૌ પ્રથમ તમને લિક્વિડ પિંક કલરનું, યાની એ ગાટા લાલ કલરનું બી જોવા મળે છે. અને જ્યારે બી મોટાભાગના અમે જ્યારે હરેકૃષ્ણ માર્કેટમાં મૂક્યું ખેડૂત મિત્રો, તો એ સમય દરમિયાન મોટાભાગના ખેડૂત મિત્રો કહેતા હતા કે સાહેબ બની ગયા પછી ખબર નથી પડતી કે એની અંદર ફર્મેન્ટેશન પ્રોસેસ થઈ છે કે નથી થઈ, તો એમાં બેનિફિશિયલ બેક્ટેરિયા વધ્યા છે તો કઈ રીતના ખબર પડે. એના માટે આપણે કહેતા હતા કે જ્યારે બી તમે બેક્ટેરિયા હરેકૃષ્ણ દ્રાવણ બનાવો છો, ઉપર જો સફેદ કલર કાં તો પીળા કલરની તમને છારી જોવા મળે, પાણીનું જે દ્રાવણ છે એનો કલર તમને બદલાતો જોવા મળે, તો સમજી લેવાનું કે ફર્મેન્ટેશન પ્રોસેસ સારામાં સારી થઈ ગઈ છે. 108થી પણ વધારે બેક્ટેરિયા કરે, કાર્બન ડેવલપમેન્ટનું કામકાજ કરે, સાથે સાથે જમીનને ઇન્સ્ટન્ટ પોચી બરબરી કરે, અને વરસાદનું પાણી છે ખેતરમાં ના ભરાઈ રહે એના માટે નવું ઇનોવેશન્સ 1 mg કરીને પ્રોડક્ટ આપણે લઈ રહ્યા છીએ મિત્રો. તો એ બધા ખેડૂત મિત્રો નમ્ર નિવેદન છે કે જ્યારે બનાવશો ત્યારે આ વસ્તુ જોવા મળશે, અને બની ગયા પછી ખેડૂત મિત્રો આ પ્રકારની પોઝિશન તમને જોવા મળશે. તો તમે આ લિક્વિડ આપો અને 110% સારામાં સારા રિઝલ્ટ મળવાના છે. અને બન્યા પછી ખેડૂત મિત્રો આ ટાઈપનું તમને લિક્વિડ જોવા મળશે. આની આ જ બોટલમાં તમે 1 લિક્વિડ છે 5 વાર બનાવી શકો છો, એકના એક દ્રાવણમાં, અને 1 એકરનો ખર્ચો બહુ જ નહીવત આવવાનો છે. વરસાદ પડ્યા પછી કાં તો વરસાદ પડવાનો હોય, આગાહી છે ખેડૂત મિત્રો 11 મેથી લઈ અને 17 થી 18 મે સુધી ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તાર છે એની અંદર ખેડૂત મિત્રો વરસાદ પડવાનો છે. તો વરસાદના સમય, વરસાદ પડી ગયા પહેલાં તમે હરેકૃષ્ણના બેક્ટેરિયા છે કાં તો માટીની જોડે મિક્સ કરીને, કાં તો છાણિયા ખાતર જોડે મિક્સ કરીને પોતાના ખેતરમાં નાખી દો, કાં તો પોતાનું જે છાણિયું ખાતર છે એ છાણિયું ખાતરમાં 200 લિટરનું દ્રાવણ છે એ વરસાદ આવતા પહેલાં એની ઉપર છંટકાવ કરી દો. તો 110% જે તમારું જે આપણે કહીએ ને અણુ અને પરમાણુનું સંયોજન થઈ જશે, જલ્દી ફાસ્ટ ડિકમ્પોઝિંગ થઈ જશે, નિંદામણના બીજ છે ખેડૂત મિત્રો ઉગશે નહીં. એટલે તમારે જે કેમિકલ પેસ્ટિસાઇડ ને વીડીસાઇડ જે દવાઓ વાપરવી પડે છે, નિંદામણનાશક દવાઓ જે વાપરવી પડે છે એ ખેડૂત મિત્રો નહીં વાપરવી પડે. અને આગળનો જે સિઝન છે એ આપણી સારામાં સારી આવશે, શરૂઆતથી એનું જર્મિનેશન સારામાં સારું થશે, જર્મિનેશન થયા પછી એને ફૂડ સારામાં સારી આવશે. કપાસને મગફળી ઠોકાતા ખેડૂત મિત્રો માટે શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ તક છે. તો જે જે વિસ્તારોમાં વરસાદ થવાનો છે ખેડૂત મિત્રો, આપણી જમીન જીવંત છે કે નિર્જીવ છે એના વિશે તમારે મને ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવવાનું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં ચાલુ થવાની છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે ખાસ કરીને તારીખો લખી લેશો ખેડૂત મિત્રો. તારીખ છે 12 મેથી લઈ અને 17 થી 18 મે સુધી સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના બધા ભાગોમાં વરસાદ થવાનો છે મિત્રો, બરાબર છે. જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં મોટાભાગે 14 તારીખ જે છે એ બધા જ વિસ્તારની અંદર, ગુજરાતના મોટાભાગના વિસ્તારને ખાલી કચ્છને છોડીને જે ભાગ છે એ દરેક ભાગની અંદર ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ, ક્યાંક વાવાઝોડું પણ થવાની શક્યતા રહેલી છે. કારણ કે જે આ એપ્લિકેશન છે, એપ્લિકેશનના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ ખેડૂત મિત્રો કે તમે પોતે જાતે પણ જાણી શકો છો કે કયા તારીખે અને કયા દિવસે ક્યાં વરસાદ પડશે, ક્યાં કેટલી ગરમી રહેશે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ છીએ. તો જેના માધ્યમથી તમે જાતે પણ પોતાના મોબાઈલની અંદર આ માહિતી અને માર્ગદર્શન ઘરે બેઠા કે ક્યારે વરસાદ આવશે, ક્યારે હવામાન ખરાબ રહેવાનું છે એ તમને ચોક્કસથી અંદાજ આવી જશે. ક્યારે બી ખાતર આપવું છે, વરસાદ પડવાનો છે એની પહેલાં કાં તો ખાતર આપી દો, આપ્યા પછી કેટલા દિવસ સુધી વરસાદ નથી આવવાનો એ બધી જ માહિતી પોતાના મોબાઈલમાં આપ મેળવી શકો છો ખેડૂત મિત્રો. આજે વાત કરી સર્વોત્તમ ખેતી પદ્ધતિમાં હવામાનની આગાહી, આપણે વૃક્ષ આયુર્વેદ, પશુપંખીના વિજ્ઞાન દ્વારા, આપણે ઋષિમુનિના વિજ્ઞાન દ્વારા. આપને આ માહિતી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરજો. અને મોટાભાગના ગુજરાતના ખેડૂત મિત્રો, પ્રકૃતિને બચાવવાનો પ્રયત્ન કરીશું આપણે. અને પ્રકૃતિના બચાવની અંદર આપણી 3 માતા છે મિત્રો, એક તો આપણી ગાય માતા, ધરતી માતા, ગુરુ માતા અને જન્મ આપનારી જનેતા. એ દરેકે દરેક જનેતાને આપણે સાચવવાની છે, એને આપણે સાચવીશું તો એ ચોક્કસથી આપણને સાચવશે. તો પ્રકૃતિ માતાની સાથે વંદન કરીશું આપણે. અને દરેક ખેડૂત મિત્રો આવનારી સિઝન ખૂબ જ સારી રહેવાની છે. દરેક ખેડૂત મિત્રોને આપણે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે અવનવી માહિતી ખેડૂત મિત્રો પૂરી પાડવાના છે. ચોક્કસથી આપનો જે તમે કોમેન્ટ કરો છો એ અમને મોટિવેશન મળતું હોય છે. તેના માધ્યમે દરેક ખેડૂત મિત્રને અપીલ કરતા હોય છે કે આપણી ચેનલ મોટાભાગના ખેડૂત મિત્રો જુએ છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી, તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર નિવેદન છે કે આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો, નવી વાત નવો વિચાર સાથે. અને હા ખેડૂત મિત્રો, આપણને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, અથવા તમને 1972
4270. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક વોટ્સએપ નંબર આપવામાં આવે છે, એમાં જે કંઈ બી માહિતી જોઈએ છે એની ડિટેલમાં લિંક નાખેલી છે, એ તમે પ્રેસ કરવાથી હાઈ લખીને મેસેજ કરો તો કામા ઇન્ટરનેશ ઓર્ગેનિકની જે જે પ્રોડક્ટ નવી આવવાની છે એની માહિતી અને માર્ગદર્શનનો વિડીયો આપણને મળી રહેશે. આવતા વિડીયોમાં નવા વાત અને નવા વિચાર સાથે ફરી મળીશું. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.